કોઈ વ્યક્તિ તમારા વિશ્વાસને ઘણી વખત તોડે છે તો આપણે કઈ રીતે તેના ઉપર ફરીથી વિશ્વાસ કરી શકીએ જો તમે મૂર્ખ હો તો તમે જે ઈચ્છો તે કરી શકો તમારે સમજવાની જરૂર છે કે વિશ્વાસનો અર્થ એ નથી કે કોઈએ તમને તેમની પાસે જે રીતે વર્તવાની અપેક્ષા રાખો છો તે રીતે વર્તવું પડે વિશ્વાસ એટલે તેઓ જે પણ કંઈ કરે તેનાથી તમને કોઈ સમસ્યા નથી જો તમે તેવી સ્થિતિમાં આવ્યા હોવ તો ભલે નહીતર વિશ્વાસ જેવો મોટો શબ્દ વાપરશો નહીં વિશ્વાસ એટલે તેઓએ તમારી અપેક્ષા પ્રમાણે કરવું જ જોઈએ તમારો આ વિશ્વાસ એક ચોક્કસ પ્રકારની કેદ છે વિશ્વાસથી લોકો સશક્ત બનવા જોઈએ ન સીમિત બનવા જોઈએ ખરું ને તો તમારા મુજબ વિશ્વાસ નો મતલબ એ છે કે તમે તેમને જે રીતે ઈચ્છો તે રીતે પકડી રાખવા માંગો છો જુઓ વિશ્વાસ દગો આ તે આ બધી બકવાસમાં પડશો નહીં બસ તમારી સમજનો ઉપયોગ કરો જુઓ આ તેઓએ કરેલી સૌથી મોટી ભૂલ છે તેઓએ હંમેશા કહ્યું છે કે તમે સારા બનો એકવાર તમે સારા હોવ પછી તમને બીજા બધા પાસેથી આવી બધી અપેક્ષાઓ હોય છે સૌ પ્રથમ તેઓએ તમને કહ્યું કે ઈશ્વર સારપ છે ઈશ્વર કરુણા છે ઈશ્વર પ્રેમ છે ઈશ્વર ઘણી બધી વસ્તુઓ છે બીજાએ તમને જે કહ્યું તે બધું જવા દો ધારો કે તમે કોઈની કંઈ પણ બકવાસ જાણતા નથી અને તમે સર્જન પર ધ્યાન આપ્યો તમે ફૂલને ધ્યાનથી જોયું એક વસ્તુ જે તમે જોઈ શકો છો તે એ છે કે જેણે પણ આને બનાવ્યું છે તે જબરદસ્ત બુદ્ધિમત્તા ધરાવે છે શું એવું નથી હા કે ના ફૂલ જેવી સુખદ વસ્તુની જ વાત નથી તમે આસપાસ ફરી રહી એક કીડી પર ધ્યાન આપો જે રીતે તેને બનાવવામાં આવી છે અકલ્પનીય બુદ્ધિ ક્ષમતાથી નહીં હા કે ના પરંતુ તમને કોઈએ કહ્યું નથી કે ઈશ્વર બુદ્ધિમત્તા છે જો તેઓએ તમને કહ્યું હતું કે ઈશ્વર બુદ્ધિમત્તા છે તો આપણી પાસે વધુ સમજદાર વિશ્વ હોત તેથી આ બધા વિશ્વાસના ધંધામાં પડશો નહીં તમારા જીવન અને સંબંધોને સમજદારીથી સંભાળો કેમ કે આ વસ્તુઓ એવી અપેક્ષાઓનું સર્જન કરશે જે કોઈ પણ માણસ પૂરી કરી શકશે નહીં અને ફક્ત સંઘર્ષો થશે અંતહીન સંઘર્ષો થશે વિશ્વાસ એટલે હું કોઈ પર વિશ્વાસ કરું છું એટલે તેઓ જે પણ કરે હું તેમના પર વિશ્વાસ કરું છું ના હું તેમના પર વિશ્વાસ કરું છું એટલે હું તેમની પાસે જેની અપેક્ષા રાખું ફક્ત તે જ કરવાનો આ વિશ્વાસ નહીં સોનાની સાંકળ છે છે ખ્યાલ હજી ભારતમાં નથી આવ્યું કદાચ પરંતુ બીજે બધે તેમની પાસે કૂતરાઓ માટે એક પટ્ટો હોય છે ઇલેક્ટ્રોનિક પટ્ટો હવે સાંકળ નથી હોતી કૂતરો ત્યાં જ રહેશે તે ક્યારે તે સીમાની બહાર નહીં જાય કેમ કે જો તે સીમાની બહાર જાય તો તેને શોખ લાગશે અમેરિકામાં તે સામાન્ય છે તે ફક્ત તમારા બગીચામાં દોડશે તે બીજે ક્યાંય નહીં જાય વાડ નહીં સાંકળ નહીં પરંતુ કૂતરો બહાર જઈ શકશે નહીં જો બહાર જાય તો તમે મોઢું કેમ બનાવો છો ભારતમાં તેને લક્ષ્મણ રેખા કહે છે જો તમે તેને ઓળંગો તો મુસીબત થઈ જશે તો વિશ્વાસના નામે તેની તે જ વસ્તુ કહી રહી છે જો તમે તેને ઓળંગો તો મુસીબત થશે તમારે આવા શરતી વિશ્વાસમાં ન ઉતરવું જોઈએ જો તમે ખરેખર કોઈના પર વિશ્વાસ કરતા હોવ તો તેઓ જે પણ કરે તેઓ તેમની પોતાની જીવન વિશેની સમજણ મુજબ કરતા હોય દરેક વ્યક્તિ તેની પોતાની સમજ અને તેની પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે કામ કરે છે શું એવું નથી હા અત્યારે કદાચ તેઓ તેટલું કરવા માટે જ સક્ષમ છે જો તમે તેમને બીજા મુકામ સુધી વિકસિત કરી શકો તો તે શાનદાર છે જો તમે ન કરી શકો તો તમારે જોવું જોઈએ કે શું કરવું પરંતુ આ વિશ્વાસ જેવા શબ્દો વચ્ચે લાવશો નહીં વિશ્વાસ લોકોને કબજે કરવાનો માર્ગ ન બનવો જોઈએ વિશ્વાસ લોકોને મુક્ત કરવાનો માર્ગ હોવો જોઈએ ખરું ને